કચ્છમાં ભુજ ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ કોરોનાની રસી મુકાવી હતી. નખત્રાણામાં પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા અને મામલતદાર વિકે સોલંકીએ કોરોના રસી લીધી હતી. કોરોનાની વેક્સિન જે ફ્રન્ટલાઇન વર્કરમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ અને પંચાયત અને નગરપાલિકાના સ્ટાફને આપવા માટે જે સરકારશ્રીએ જાહેરાત કરેલી છે એ અન્વયે આજરોજ પ્રાંત કચેરી નખત્રાણા ખાતે સેશન ચેકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના સ્ટાફને આજે વેક્સિનેશનની કામગીરી હાલ શરૂમાં છે. મેં પોતે પણ ડૉક્ટર મેહુલ બરાસરા પ્રાંત અધિકારી નખત્રાણા તરીકે મેં પણ વેક્સિન લીધેલી છે. વેક્સિનની કોઈ પણ જાતની આડઅસર થયેલી નથી અને વેક્સિન એકદમ સેફ છે અને મારી દરેક કર્મચારીને અને દરેકને અનુરોધ છે કે જ્યારે પણ આ વેક્સિન આપને આપવા માટે જણાવવામાં આવે ત્યારે બિનચોક કોઈ પણ જાતના ડર વિના આ વેક્સિન એમના નિયત શેડ્યુલ પ્રમાણે લેવા માટે મારી દરેકને વિનંતી છે. મેં મનીષ ગોરવાની હું, આસિસ્ટન્ટ કલેક્ટર ભુજ. મેં અભી કોરોના કે લી વેક્સિનેશન લીધા હે. વેક્સિનેશન કે કુછ સમય બાદ મેં અપને આપકો એકદમ કમ્ફર્ટેબલ ઓર સ્વસ્થ પાતા હું. કિસી ભી તરહ કે સાઇડ ઇફેક્ટ્સ અભી તક મેં નહીં દેખે હૈ. જૈસા કે આપ સબકો જ્ઞાત હૈ કે કોરોના કે સામને ઇસ લડાઈમાં સારે હેલ્થકેર વર્કર્સ ને, જિલ્લા પ્રશાસન કે મેરે સાથીઓ ને, જિલ્લા પોલીસ કે સાથીઓ ને, નગરપાલિકા કે સફાઈ કર્મચારીઓ ને અપની મહત્વની ભૂમિકા નિભાઈ હૈ. અબ જબ હમ આરોગ્ય કર્મચારીઓ કે બાદ બાકી કે ફ્રન્ટલાઇન વર્કર્સ કે વેક્સિનેશન મુહિમ કા આજ પ્રારંભ કર રહે હૈ. એસે સમય મેં સારે ફ્રન્ટલાઇન વર્કર્સ સે, જિલ્લા પ્રશાસન, જિલ્લા પોલીસ, નગરપાલિકા, પંચાયત કે સારે સ્ટાફ સે અનુરોધ કરના ચાહતા હું કે વો અધિક સે અધિક સંખ્યામાં આકર વેક્સિનેશન કરાયે ઓર ઇસ મુહિમ કા ભાગ બને. इसके अलावा मैं आम जनता से भी अपील करना चाहता हूँ कि वैक्सीनेशन के बाद भी सोशल डिस्टेंसिंग, मास्क और सैनिटाइजेशन के प्रोटोकॉल को बिल्कुल ना भूलें, उसका अनुसरण करते रहें. धन्यवाद. जय हिंद. सरकार ने गाइडलाइन मुजब फ्रंटलाइन वॉरियर तरीके आज थी जे अपने बीजा तबक्का की कामगिरी चालू थी है एना भागरूपे नखत्रा तालुका में पोलिस अने महसूल स्टाफ ने आज वेक्सिनेशन की कामगिरी चालू करी. मुजब बे सेंटर थी अत्यारे आपणे काम चालू छे. एमो પ્રાંત કચેરી નખત્રાણામાં જે મહેસૂલ કર્મચારીઓની જે ટીકાકરણ ચાલી રહી છે એમાં અમારા 10મા લાભાર્થી તરીકે મેં મારો વેક્સિન લીધેલ છે અને મને કોઈ જાતની આડઅસર હાલ માલુમ પડતી નથી. તો આપના જે નખત્રાણાના જે લોકો છે એને શું સંદેશ આપવા માગું છું? હું દરેક મારા સ્ટાફ મિત્રો અને કર્મચારી અધિકારીને વિનંતી કરું છું કે દરેકે પોતાને રસીકરણ કરાવી લેવું જેથી આપણે સુરક્ષિત હશું અને આપણે સુરક્ષિત હશું તો આપણે લોકોની બહુ સારી રીતે સેવા કરી શકીએ. હું જેન પંચાલ, ડીવાયએસપી ભુજ ડિવિઝન, પશ્ચિમ કચ્છ ભુજ. ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે મેં આજ તારીખ 31/1/2021 રોજ પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડક્વાર્ટર, પશ્ચિમ કચ્છ ભુજ ખાતે કોવિશિલ્ડ નામની કોરોનાના રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે. આ રસી લીધા બાદ તેના ઓબ્ઝર્વેશન પીરિયડ પછી મને હાલ સુધી આ રસીની કોઈ આડઅસર થયેલ નથી, જેથી તમામ પોલીસ અધિકારી, કર્મચારી તથા નાગરિકોને હું અપીલ કરું છું કે તેઓ કોરોના મહામારીને અટકાવવા માટે અને તેનાથી રક્ષણ પામવા માટે કોરોનાની રસી અવશ્ય લે તેવી હું તમામને અપીલ કરું છું. જય હિન્દ. હું રાજેન્દ્રસિંહ રાવ, જેલ અધિક્ષક પાલારા ખાસ જેલ ભુજ. આજરોજ અમારી જેલની અંદર જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી જે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે અને એમાં આજે મેં પ્રથમ વેક્સિનેશન મારું થયું છે અને શરૂઆત મારાથી મેં જેલ અધિક્ષક તરીકે કરી છે. અગાઉ આ બાબતે ઘણી બધી ભ્રામિત વાતો આવતી હતી કે વેક્સિનેશન લેવાથી નબળાઈ આવી જવી છે, આવું થાય છે, તે થાય છે, પણ ખરેખર એવું નથી અને હું એકદમ સ્વસ્થ છું અને એ લીધા પછી પણ કોઈ એવી સાઈડ ઇફેક્ટ મને કંઈ જણાતી નથી. તો આજરોજ મારા આ જે પાલારા ખાસ જેલ ખાતે જે માનનીય શ્રી પોલીસ મહાનિદેશક અને જેલોના આઈજી તરફથી શ્રી ડૉક્ટર કેલન રાવ સાહેબે જે અમને આ બાબતે પ્રેરિત કર્યા, માર્ગદર્શન આપ્યું અને જેના લીધે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ એ તમામ અહીંયા અમને એનો સહયોગ પૂરો પાડી, અહીંના ફિઝિશિયન ક્લાસ 1 ડૉક્ટર કશ્યપભાઈ બુદ્ધ સાહેબ, આ તમામ એ એક આજથી અમારે ત્યાં આ જેલમાં આવી
ટીમ પોતાની મેડિકલ ટીમ લગાવી અને જે વેક્સિનેશનની શરૂઆત કરી છે અને એ બહુ સુંદર કામગીરી અત્યારે થઈ રહી છે અને હું પણ મારાથી શરૂઆત કરી એક સુંદર આ અભિયાનમાં હું જોડાયો છું. હું આ માટે માન્ય શ્રી ડૉક્ટર કેલન રાવ સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો, માન્ય કલેક્ટર સાહેબનો અને તમામ રાજ્યના તમામ જે આ બાબતે જે કામ કરી રહ્યા છો તેમનો આભારી છું. થેન્ક યુ વેરી મચ.